આમ આદમી પાર્ટીનું વિભીષણ કોણ? આ સવાલ તમામ લોકોના મગજમાં થઈ રહ્યો છે, કારણ કે સતત આપના નેતાઓ છે તે તૂટી રહ્યા છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. આપનો વિભીષણ કોણ? આ સવાલ તમામ લોકોના મગજમાં છે, ખાસ આમ આદમી પાર્ટીના નેતાઓ અને હાઈકમાન્ડ. કારણ કે વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ, બહુ સારું તો નહીં પરંતુ સારું પ્રદર્શન, કારણ કે ફૂલ ફ્લેશમાં પહેલી વખત આપ લડતું હતું ને 5 ધારાસભ્યો બન્યા, પરંતુ ત્યારબાદ યશુદાન ગઢવીને પ્રમુખ બનાવવામાં આવ્યા. પાર્ટી સ્ટેબલ તો ઠીક, પરંતુ જે નેતાઓ જોડાયેલા હતા, ઉત્તર ગુજરાતના હોય, મધ્ય ગુજરાતના હોય કે આદિવાસી બલ્કના હોય, આ નેતાઓ ધીરે ધીરે આપથી તૂટવા લાગ્યા. અને આ તોડવામાં કોઈનો મોટો હાથ હોય તો જે રીતે ગુજરાત તક પાસે અત્યારે માહિતી મળી રહી છે તે રીતે આપના જે પૂર્વ નેતા છે આ ઓપરેશન છે તે પાર પાડી રહ્યા છે. તે નેતાનું નામ છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ. ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિધાનસભાની ચૂંટણીમાં થોડા સમય પહેલા જ છે તે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. જગદીશ ઠાકોર સાથે તેને કંઈક પણ જે ઈગોનો પ્રોબ્લેમ હતો તેના કારણે રાજ્યગુરુએ કોંગ્રેસ પાર્ટી છોડી હતી, પરંતુ તેને આપનો મોહભંગ પણ ગણતરીના મહિનાઓમાં જ થઈ ગયો. ત્યારબાદ ફરીથી તેઓ દિલ્હીમાં જઈને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. મહત્વની વાત છે કે ત્યારબાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેઓ બારીકાઈથી જાણી ગયા હતા આપના નેતાઓને, અને સારા સંબંધો પણ રાજ્યગુરુએ કેળવી લીધા હતા. મહત્વની વાત છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ પોતાના રાજકીય ગુરુ છે તે શક્તિસિંહ ગોહિલને માને છે. સિનારિયો પણ એવો જ થયો, ચૂંટણી બાદ કારમી હાર કોંગ્રેસથી થઈ અને જવાબદારી છે તે શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી. તો સાથે જ શક્તિસિંહે છે તે આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવાની જવાબદારી છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુને સોંપી. અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે છેલ્લા ઘણા સમયથી આપના નેતાઓના સંપર્કમાં પણ છે, વાટાઘાટો પણ કરે છે અને એક બાદ એક ઓપરેશન પણ પાર પાડે છે. આ સમાચારનો અત્યારે મતલબ એ છે કે યશુદાન ગઢવીએ 2 દિવસ પહેલાં જ પત્રકાર પરિષદમાં ભૈયા વરાળ છે તે ઠાલવી હતી. એવું પણ કહ્યું હતું કે તમારામાં ત્રેવડ હોય તો કુંવરજી બાવળિયાને લઈ આવો, તમારામાં ત્રેવડ હોય તો રાઘવજી પટેલને લઈ આવો, અમારા નેતાઓ શા માટે તોડો છો અને કોના ઇશારે કામ કરો છો? પરંતુ ઇશારો અત્યારે કોઈનો નથી, આ ઇશારો સાયલેન્ટલી 2 નેતાઓ છે તે પાર પાડે છે, અને તેમાં એક છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને તેનું ઓપરેશન સોંપ્યું છે શક્તિસિંહ ગોહિલે. ત્યારે તમામ લોકોના મગજમાં હતું કે ક્યાંથી ઓપરેશન પડે છે, કઈ રીતે ઓપરેશન પડે છે, પરંતુ આ જે માહિતી છે તે પ્રમાણે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે અત્યારે અંદરખાને તમામ ઓપરેશન છે તે કરી રહ્યા છે. અને હજુ પણ માહિતી પ્રમાણે કેટલાય એવા નેતાઓ છે કે તેના સીધા જે સંપર્કમાં છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે, અને આપના નેતાઓ સાથે સતત સંબંધ વાતચીત છે તે કરી રહ્યા છે. અને રાજ્યગુરુને ખબર પડે છે કે આ નેતાની નારાજગી છે, તેને સીધા જ કોંગ્રેસમાં લઈ આવીને સામેલ કરી દે છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને ખાસ તમને શું લાગે છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થશે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો. અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.